गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आजना ऑनलाइन सेशन में आप सबनु हार्दिक स्वागत है। आज आप जोईशु धोरण बे में विषय है गणित गम्मत। तेमा आपणे भाग पांच, आपणे भाग चार में आगळ पाछळनी संख्या, वच्चेनी संख्या, आगळनी संख्या, पाछळनी संख्या, आगळ मोटी संख्या, नानी संख्या तेवुं शीख्या। आज आपणे शीखवानुं छे गणो अने जोड़ो। हवे निशानी एटले के चित्र आपेला छे तेने सामे अंक आपेला छे, जेटला चित्र होय तेटला अंक साथे जोड़वाना छे। तो चालो चित्रने अंक साथे जोड़िए। हवे अहींया आपेला छे फुदड़ी, पेलू चित्र शेनू आपेलू छे? फुदड़ीनू चित्र। तो आपणे फुदड़ी गणीए, एक बे त्रण, केटली फुदड़ी आपेली छे बाळको? तो के त्रण फुदड़ी आपेली छे। तो त्रणने आपणे, त्रण फुदड़ी आपेली छे तो त्रण फुदड़ीने आपणे त्रण साथे जोड़ीशुं। तो चालो जोड़िए। तो त्रणने त्रण साथे जोड़वाना छे। तो अहींयाथी फुदड़ीने त्रण साथे जोड़ीए। हवे नीचे आपेली छे चोकड़ी, सरवा जेवी निशानी आपेली छे तो तेने गणीए, एक बे त्रण चार पाँच, केटली आपेली छे? पाँच निशानी आपेली छे। तो अहींया पाँच अड़े आठ, अड़े आठने नीचे पाँच अड़े पाँच आपेला छे। तो आपणे पाँच सरवाळानी निशानी छे तेने पाँच अड़े पाँच साथे जोड़वानी छे। तो चालो जोड़िए। तो अहींया सरવાળાની નિશાની છે તેને પાંચ અડે પાંચ સાથે આપણે જોડી। હવે આપેલા છે ગોર મીંડા, હવે મીંડા આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા મીંડા આપેલા છે બાળકો? આઠ મીંડા આપેલા છે। તો પાંચ અડે પાંચની ઉપર કેટલા આપેલા છે? આઠ અડે આઠ આપેલા છે। તો આઠ મીંડા છે તેને આઠની સાથે જોડીએ। તો આઠ અડે આઠ સાથે મીંડાને જોડવાના છે। તો જોડીએ, तो आपणे मींडाने आठ अड़े आठ साथे जोड़िया। हवे नीचे आपेला छे चोरस, केटला चोरस आपेला छे ते गणीए, एक बे त्रण चार, केटला चोरस आपेला छे बाळको? चार चोरस आपेला छे। तो अहींया एक अड़े एक ने नीचे केटला आपेला छे? चौगड़े चार आपेला छे। तो चार चोरस छे जेने चौगड़े चार साथे आपणे जोड़वाना छे। तो चालो जोड़िए, चोरसने चार साथे जोड़िए। હવે ત્યાર પછી આપેલી છે સ્ટાર, શું આપેલું છે બાળકો? સ્ટાર આપેલા છે। તો આપણે સ્ટાર ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા સ્ટાર આપેલા છે? છ સ્ટાર આપેલા છે। તો અહીંયા પાંચ અડે પાંચની નીચે છ ગળે છ આપેલા છે, તો આપણે તેની સાથે છ ગળે છની સાથે આપણે સ્ટારને જોડવાના છે। તો ચાલો જોડીએ, છ ગળે છની સાથે સ્ટારને જોડીએ। ત્યારબાદ છે ત્રિકોણ, ત્રિકોણ કેટલા આપેલા છે? એક જ ત્રિકોણ આપેલું છે અને ચોગડે ચારની ઉપર એક અડે એક આપેલા છે। તો એક ત્રિકોણને આપણે ચોગડે એક અડે એકની સાથે જોડવાના છે। તો ચાલો ત્રિકોણને એક અડે એક સાથે જોડીએ। તો અહીંયા આપણે એક અડે એક સાથે જોડવાના છે ત્રિકોણને। આવી જ રીતે બાળકો આપણે જોડ્યા। હવે નીચે આપેલા છે એકથી સો અંક ઉલટા લખવાના છે। હવે ઉલટા એટલે આપણે સમમાં એકડા લખતા, એક અડે એકથી નીચે દસ અડે દસ સુધી જતા, હવે આપણે નીચે એક અડે એક લખેલો છે ને ઉપર એકડે મીંડે દસ લખેલા છે, એટલે આપણે નીચેથી ઉપર જવાનું છે। આપણે પહેલાં એકડા જોઈએ તો તે ઉપરથી નીચે જતા હતા, હવે ઉલટા એટલે કે નીચેથી ઉપર જવાનું છે। તો નીચે એક અડે એક આપેલો છે તો આપણે ઉપર લખશું બગડે બે, બગડે બે પછી તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ અને એકડે મીંડે દસ। હવે આવી રીતના લખ્યા છે તે જ રીતે આપણે લખવાનું છે। તો હવે આપણે ઉપરથી લખીશું, બગડે મીંડે વીસ આપેલા છે, તો બગડે મીંડે વીસ પહેલાં કેટલા આવે? તો કે એકડે નવડે ઓગણીસ, પછી એકડે આઠડે અઢાર, એકડે આઠડે અઢાર પછી એકડે સાતડે સત્તર, એકડે સાતડે સત્તર પછી એકડે છગડે સોળ, એકડે છગડે સોળની પહેલાં એકડે પાંચડે પંદર, પંદર પહેલાં એકડે ચોગડે ચૌદ, એકડે ચોગડે ચૌદ પહેલાં કેટલા આવે? એકડે તગડે તેર, એકડે બગડે બાર અને બે એકડા અગિયાર લખેલા છે। હવે આપેલા છે
21 થી 30 એટલે કે પહેલા 30 આપેલા છે તો આપણે 30 ને આગળ કેટલા આવે તો કે બગડે ન ઉડે 29 આવે તો અહીંયા લખીએ બગડે ન ઉડે 29 29 ની પહેલા બગડે આઠડે 28 તો અહીંયા લખીએ 28 પછી આવે બગડે સાતડે 27 પછી બગડે છગડે 26 બગડે છગડે 26 ની પહેલા બગડે પાંચડે 25 25 પહેલા બગડે છગડે ચોગડે 24 પછી 24 પહેલા 23 23 પહેલા 22 ને 22 પહેલા કેટલા આવે 21 હવે ઉપરથી નીચેથી ઉપર ગણવાના છે 21 22 23 24 25 26 27 28 29 ને 30 હવે અહીંયા તગડે એકડે 31 આપેલા છે અને ઉપર 40 આપેલા તો 40 ની પહેલા કઈ સંખ્યા આવે તો કે તગડે નવડે 39 કેટલા આવે 39 39 ની પહેલા 38 તગડે આઠડે 38 38 ની પહેલા તગડે સાતડે 37 તગડે છગડે 36 તગડે પાંચડે 35 તગડે ચોગડે 34 બે તગડા 33 તગડે બગડે 32 અને તગડે એકડે 31 તો બોલે તગડે એકડે 31 32 33 34 35 36 37 38 39 ને 40 અને અહીં આપેલા છે ચોગડે એકડે 41 હવે આપણે નીચેથી ઉપર લખશું 41 પછી ચોગડે બગડે 42 ચોગડે તગડે 43 બે ચોગડા 44 ચોગડે પાંચડે 45 ચોગડે છગડે 46 ચોગડે સાતડે 47 ચોગડે આઠડે 48 ચોગડે નવડે 49 અને પાંચડે ને મીંડે 50 હવે અહીં નીચે આપેલા છે પાંચડે એકડે 51 51 પછી કેટલા આવે 52 તો લખીએ પાંચડે બગડે 52 પાંચડે તગડે 53 પાંચડે ચોગડે 54 બે પાંચડા 55 પાંચડે છગડે 56 પાંચડે સાતડે 57 પાંચડે આઠડે 58 પાંચડે નવડે 59 અને છગડે ને મીંડે 60 હવે નીચે આપેલા છે છગડે એકડે 61 61 પછી છગડે બગડે 62 છગડે તગડે 63 છગડે ચોગડે 64 છગડે પાંચડે 65 બે છગડા 66 છગડે સાતડે 67 છગડે આઠડે 68 છગડે નવડે 69 અને સાતડે ને મીંડે 70 હવે નીચે આપેલું છે સાતડે એકડે 71 સાતડે બગડે 72 સાતડે તગડે 73 સાતડે ચોગડે 74 સાતડે પાંચડે 75 સાતડે છગડે 76 બે સાતડા 77 સાતડે આઠડે 78 સાતડે નવડે 79 અને આઠડે ને મીંડે 80 હવે નીચે આપેલું છે આઠડે એકડે 81 આઠડે બગડે 82 આઠડે તગડે 83 આઠડે ચોગડે 84 આઠડે પાંચડે 85 આઠડે છગડે 86 આઠડે સાતડે 87 બે આઠડા 88 આઠડે નવડે 89 અને નવડે ને મીંડે 90
હવે નીચે આપેલા છે નવડે એકડે એકાણું, પછી આવે નવડે બગડે બાણું, નવડે તગડે ત્રાણું, નવડે ચોગડે ચોરાણું, નવડે પાંચડે પંચાણું, નવડે છગડે છન્નું, નવડે સાતડે સત્તાણું, નવડે આઠડે અઠ્ઠાણું, બે નવડા નવ્વાણું અને એકડો ને બે મીંડા સો. તો બાળકો આપણે નીચેથી ઉપર સંખ્યા લખતા શીખી ગયા. આ જ રીતે આપણે ઉપરથી નીચે લખતા હતા એ રીતે નીચેથી ઉપર લખતા શીખ્યા. હવે આગળ જોઈએ. હવે આગળ આપેલું છે શબ્દોને અંક સાથે જોડવાના છે, એટલે કે આ બાજુ શબ્દ આપેલા છે અને આ બાજુ અંક આપેલા છે, તો શબ્દ વાંચી અને આપણે અંક સાથે જોડવાના છે. આપણે શબ્દ અંકને શબ્દોમાં લખતા શીખ્યા, તે જ રીતે હવે જોડતા શીખવાનું છે. તો પહેલાં કેટલા આપેલા છે? અ ગણે રસવાય ગી યને કાનો યારો, અગિયાર. કેટલા આપેલા છે? અગિયાર. તો અહીંયા અગિયાર, અગિયાર એટલે બે એકડા અગિયાર. તો અહીંયા દસની નીચે બે એકડા અગિયાર આપેલા છે, તો આપણે અગિયારને અગિયાર સાથે જોડવાના છે. તો ચાલો જોડીએ, અગિયારને અગિયાર સાથે જોડીએ. હવે નીચે આપેલા છે તને એક માત્ર તેર. કેટલા આપેલા છે બાળકો? તેર. એકડે તગડે તેર. તો અગિયાર નીચે કેટલા આપેલા છે? એકડે તગડે તેર આપેલા છે, તો આપણે તેરને તેરની સાથે જોડવાના છે. તો ચાલો જોડીએ તેર. હવે નીચે આપેલું છે ચને બે માત્ર ચૌદ. કેટલા આપેલા છે? ચૌદ. તો અહીંયા ચૌદ ક્યાં આપેલા છે અને ચૌદ કેમ થાય? તો કે એકડે ચોગડે કેટલા થાય? ચૌદ થાય. એકડે ચોગડે ચૌદ. તો અહીંયા દસ અગિયાર તેર પંદર અને એકડે ચોગડે ચૌદ. તો અહીંયા ક્યાં આપેલા છે ચૌદ? તો કે એકડે પાંચડે પંદરની નીચે કેટલા આપેલા છે બાળકો? એકડે ચોગડે ચૌદ આપેલા છે. તો અહીંયા શબ્દમાં જે ચૌદ લખ્યા હતી તેને ચૌદ સાથે જોડવાના છે. તો ચાલો ચૌદને ચૌદની સાથે જોડ્યા. હવે આપેલું છે દસ. કેટલા આપેલા છે? દસ. હવે દસ કેમ થાય બાળકો? તો કે એકડે મીંડે દસ થાય. તો અહીંયા એકડે મીંડે દસ ક્યાં લખેલું છે? પેલું જ લખેલું છે, એકડે ને મીંડે દસ. તો આપણે દસને દસની સાથે જોડીએ. તો ચાલો જોડીએ, એ જોડાઈ ગયું. હવે આપેલું છે પંદર. કેટલા આપેલા છે? પંદર. હવે પંદર કેમ થાય બાળકો? તો એકડે પાંચડે પંદર થાય. તો આમાં એકડે પાંચડે પંદર ક્યાં છે? અહીંયા અહીંયા એકડે એકડે તગડે તેરની નીચે કેટલા છે? એકડે પાંચડે પંદર આપેલા છે. તો આપણે પંદરને પંદરની સાથે જોડીએ. તો બાળકો આપણે હવે શબ્દોને અંકમાં જોડતા શીખ્યા. હવે નીચે આપેલું છે અંકને શબ્દો સાથે જોડવાના છે. હવે અહીંયા અંક આપેલા છે અને આ બાજુ શબ્દો આપેલા છે, તો શબ્દ અંકને શબ્દો સાથે જોડવાના છે. તો અહીંયા આપેલું છે એકડે આઠે અઢાર. એકડે આઠે અઢાર આપેલું છે. તો અહીંયા અઢાર ક્યાં લખેલું છે? તો કે એકવીસ. અઢાર. એકવીસની નીચે કેટલા લખેલા છે? અઢાર લખેલા છે. તો આપણે અઢારને અઢારની સાથે જોડવાના છે. તો ચાલો જોડીએ અઢારને અઢારની સાથે. હવે નીચે આપેલું છે બગડે મીંડે વીસ. તો વીસ કેમ લખાય બાળકો? તો કે વ વાહનો વ. વને વને દીર્ઘાય વી. સ સસલાનો સ. તો કેમ લખાશે વીસ? વીસ. તો આપણે વીસને વીસની સાથે જોડીએ. તો ચાલો વીસને વીસની સાથે જોડીએ. હવે પછી આપેલું છે બગડે એકડે એકવીસ. કેટલા આપેલા છે બાળકો? બગડે એકડે એકવીસ આપેલા છે. તો અહીંયા એકવીસ ક્યાં છે? તો અરિયા. બગડે એકડે એકવીસ એટલે કે એકવીસ. કેટલા આપેલા છે? એકવીસ. તો એકવીસને એકવીસની સાથે જોડવાના છે. હવે આપેલું છે બગડે ચોગડે ચોવીસ. કેટલા આપેલા છે બાળકો? ચોવીસ. તો અહીંયા વીસની નીચે શબ્દોમાં લખ્યું છે ચોવીસ. કેટલા લખેલા છે? ચોવીસ. તો ચોવીસને ચોવીસની સાથે જોડીએ. તો ચાલો બાળકો ચોવીસને ચોવીસ સાથે જોડ્યા.
હવે આપેલું છે તગડે વિંડે ત્રીસ, ત્રીસ એટલે કે ત્રીસ, બધાની પહેલા શબ્દમાં લખેલું છે ત્રીસ, તો આપણે ત્રીસને ત્રીસની સાથે જોડીએ, તો આપણે ત્રીસને ત્રીસ સાથે પણ જોડ્યા, તો આપણે શું શીખ્યા બાળકો, અંકને શબ્દો સાથે જોડતા શીખ્યા. હવે આગળ જોઈએ, તો બાળકો હવે આગળ જોઈએ, આગળ આપેલું છે ખૂટતી સંખ્યા લખો. હવે જે આ સંખ્યા ખૂટતી હોય, ઘટતી હોય, તે સંખ્યા આપણે લખવાની છે. તો અહીંયા આપેલા છે એક અડે એક, એક અડે એક પછી કેટલા આવે બાળકો, એક અડે એક પછી બગડે બે, તો અહીંયા લખીએ બગડે બે, બગડે બે પછી તગડે ત્રણ, તગડે ત્રણ પછી ચોગડે ચાર આપેલા છે, ચોગડે ચાર પછી પાંચ અડે પાંચ, પાંચ અડે પાંચ પછી બાળકો છ ગડે છ, છ પછી સાત અડે સાત, સાત અડે સાત પછી આઠ અડે આઠ, અને આઠ અડે આઠ પછી નવ અડે નવ આપેલા છે. હવે નીચે જોઈએ, બે એકડા અગિયાર આપેલા છે, તો બે એકડા અગિયાર પછી કેટલા આવશે બાળકો, તો કે એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે તગડે તેર પછી એકડે ચોગડે ચૌદ, અને એકડે પાંચે પંદર લખેલા છે, એકડે પાંચે પંદર પછી એકડે છગડે સોળ, સોળ પછી એકડે સાતડે સત્તર, એકડે સાતડે સત્તર પછી એકડે આઠે અઢાર આપેલા છે, એકડે આઠે અઢાર પછી એકડે નવડે ઓગણીસ. હવે નીચે તગડે એકડે એકત્રીસ આપેલા છે, તો એકત્રીસ પછી કેટલા આવે બત્રીસ, તગડે બગડે બત્રીસ, પછી બે તગડા તેત્રીસ આપેલા છે, તગડે ચોગડે ચોત્રીસ, તગડે પાંચડે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ આપેલા છે, તગડે આઠડે આડત્રીસ, અને તગડે નવડે ઓગણચાલીસ. હવે નીચે આપેલું છે ચોગડે એકડે એકતાલીસ, એકતાલીસ પછી કેટલા આવશે બાળકો બેતાલીસ, તો ચોગડે બગડે બેતાલીસ પણ આપેલા છે, બેતાલીસ પછી ચોગડે તગડે તેતાલીસ, બે ચોગડા ચુમ્માલીસ, ચોગડે પાંચડે પિસ્તાલીસ, ચોગડે છગડે છેતાલીસ, ચોગડે સાતડે સુડતાલીસ, ચોગડે આઠડે અડતાલીસ, અને ચોગડે નવડે ઓગણપચાસ. હવે નીચે બગડે એકડે એકવીસ આપેલા છે, તો બગડે એકડે એકવીસ પછી કેટલા આવશે બાળકો, બે બગડા બાવીસ, બગડે તગડે ત્રેવીસ, બગડે ચોગડે ચોવીસ, બગડે પાંચડે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ. તો બાળકો આપણે ખૂટતી સંખ્યા લખી, અને ખૂટતી સંખ્યા લખતા આપણને આવડી પણ ગયું. હવે આવતા વિડીયોમાં આપણે આગળ જોઈશું.